हेलो एवरीवन, वेलकम टू आश्रम एक विद्यालय. माई सेल्फ फिरदौस से. सो माय डियर स्टूडेंट्स, इन दिस वीडियो वी विल कंटिन्यू इन अवर यूनिट टू एक्टिविटी फाइव. ओके, सो लेट्स स्टार्ट. रीड द गिवन कन्वर्सेशन, स्टडी द अंडरलाइन वर्ड्स, ग्रुप ऑफ वर्ड्स. यानी जो आपको कन्वर्सेशन ये दिए है उसको रीड करना है, उसके नीचे अंडरलाइन सेंटेंसेस है उसको रिफर करनी है, रीड करनी है और समझना है कि वो वर्ड क्या कहना चाहते हैं, व्हाट द वर्ड एक्चुअली वांट टू से अस. ओके, सो लेट्स स्टार्ट. ऑल टीचर्स यानी कि सब टीचर्स, सब टीचर कुछ कह रहे हैं. दे सेड वी होप दैट यू आर ऑल राइट मिस्टर भट्ट. अब सब टीचर जो है वो कह रहे हैं कि मिस्टर भट्ट, हमने आशा छे कि तमे ठीक छो. मिस्टर भट्ट सेज थैंक आई एम ओके नाउ. तो मिस्टर भट्ट रिप्लाई दे रहे कि थैंक्स मीन्स आभार, आई एम ओके नाउ, हवे हूँ ठीक छू. टीचर वन यानी एक टीचर जो है वो कह रहे हैं आई थिंक यू शुड टेक लेमन जूस, यू विल फील बेटर. वन टीचर जो है वो कह रहे कि मने लागे छे, आई थिंक मने लागे छे, यू शुड टेक लेमन जूस, तमारे लींबू शरबत, लेमन जूस एटले लींबू शरबत लेव जोइए. यू विल फील बेटर एटले कि तमने सारू लागशे. सेकेंड टीचर सेज आई डोंट थिंक सो, मने लागतु नथी. आई डोंट थिंक सो એનો મિનિંગ થાય છે કે મને લાગતું નથી. શું નથી લાગતું? કે લેમન જ્યુસ લેશે તો એમને સારું થઈ જશે એવું મને લાગતું નથી. યુ મસ્ટ ટેક સમ મેડિસિન, તમારે કોઈ દવા લેવી જોઈએ. મેડિસિન મીન્સ દવા. ટીચર થ્રી સેઝ વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ ફોર અ વાઇલ. હવે ત્રીજા નંબરને જે ટીચર છે, શિક્ષક છે, તે કહે છે કે તમે થોડી વાર આરામ કેમ નથી કરતા. ફોર અ વાઇલ, રેસ્ટ એટલે કે આરામ, અને ફોર અ વાઇલ એટલે કે થોડા સમય માટે તમે આરામ કેમ નથી કરતા. મિસ્ટર ભટ્ટ સેસ ઓ યસ યુ આર રાઇટ આઈ નીડ રેસ્ટ. અન્ડરલાઇન સેન્ટેન્સીસ ઓ યસ એટલે કે ઓ હા, યુ આર રાઇટ તમે બરાબર છો. આઈ નીડ રેસ્ટ મને આરામની જરૂર છે. ટીચર ફોર સેઝ લિસન, લિસન એટલે કે સાંભળો. મિસ્ટર ભટ્ટ યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. યુ મસ્ટ, મસ્ટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે ફરજિયાત વાત કહેવામાં આવે છે કે ફરજિયાતપણે તમારે આ કામ અચૂક કરવું પડશે ત્યારે મોડલ વર્બ મસ્ટનો ઉપયોગ થાય છે. તો હવે ટીચર ફોર કહે છે કે લિસન, સાંભળો મિસ્ટર ભટ્ટ, યુ મસ્ટ ગેટ યોર બ્લડ પ્રેશર ચેક. તમારે તમારું બ્લડ પ્રેશર તપાસાવી લેવું જોઈએ, એટલે કે ચેક કરાવી લેવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ ધેટ્સ ગુડ પોઈન્ટ. અન્ડરલાઇન સેન્ટેન્સીસ ધેટ્સ ગુડ પોઈન્ટ એટલે કે તે સારો મુદ્દો છે. પોઈન્ટ એટલે કે મુદ્દો. આઈ હેવ એન ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ઇટ એટ હોમ. હવે મિસ્ટર ભટ્ટે શું કહ્યું કે મારા ઘરે તેના માટે એક યંત્ર છે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે યંત્ર. ટીચર ફાઇવ સેઝ યસ ધેટ મે બી બટ, અન્ડરલાઇન સેન્ટેન્સ યસ ધેટ મે બી બટ, હા તે હશે, ધેટ મે બી એટલે કે તે હશે. પણ મિસ્ટર ભટ્ટ યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. યુ શુડ એટલે કે એક સલાહ સજેશન માટે શુડનો ઉપયોગ થાય છે. તો અહીં ટીચર ફિફ્થ સલાહ આપી રહ્યા છે કે યુ શુડ ગો ટુ અ ડોક્ટર, તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. મિસ્ટર ભટ્ટ સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. મિસ્ટર ભટ્ટ કહે છે આઈ થિંક એટલે કે મને લાગે છે
કે તે સારો વિચાર છે, સારો વિચાર છે, આઈડિયા એટલે કે સારો વિચાર. લેટ્સ નોટ, ચાલો. વેસ્ટ, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, ટેક મી ટુ ડૉક્ટર જોશી. હવે મિસ્ટર ભટ્ટ કહે છે કે ચાલો આપણે સમય ન બગાડીએ, લેટ્સ નોટ એટલે કે ચાલો ન બગાડીએ, શું ન બગાડીએ, વેસ્ટ ટાઈમ. ટેક મી ટુ ડૉક્ટર જોશી, મને ડૉક્ટર જોશી પાસે લઈ જાઓ. ઓલ ટીચર્સ ઇઝ વી એન્ટાયરલી એગ્રી. હવે બીજા બધા જ ટીચર કહે છે કે અમે તમારી સાથે એગ્રી એટલે કે સંપૂર્ણપણે સહમત છીએ. વિથ યુ, વિથ યુ એટલે કે તમારી સાથે. મિસ્ટર ભટ્ટ, લેટ્સ ગો ટુ ધ ડૉક્ટર. મિસ્ટર ભટ્ટ, ચાલો ડૉક્ટર પાસે જઈએ. તો મિત્રો, તમે સમજી ગયા કે આ બધા સેન્ટેન્સ, જે અંડરલાઇન સેન્ટેન્સ છે, તેનો મિનિંગ શું થાય છે? તો હવે આપણે એક્ટિવિટી 6 વિશે અભ્યાસ કરીએ. સ્ટડી ધ ગીવન એક્સપ્રેશન. યુ કેન યુઝ ધેમ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ ઇન અ ફેવર ઓફ સમથિંગ ઓર અગેન્સ્ટ સમથિંગ. તો હવે આ એક સાઇડ પર આપણે જોઈએ કે ઇન અ ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગ એવા સેન્ટેન્સીસ આપણને અહીં આપ્યા છે. તો વન બાય વન આપણે આ સેન્ટેન્સીસને રીડ કરીએ. ધેટ્સ રાઇટ, ઓલ રાઇટ, એઝ યુ વિશ. એટલે કે કોઈની સાથે આપણે સંમત હોઈએ ત્યારે આ પ્રકારના સેન્ટેન્સ યુઝ કરીએ, પણ એના અગેન્સ્ટમાં હોઈએ ત્યારે આઈ ડોન્ટ થિંક સો આ ટાઈપનું સેન્ટેન્સ યુઝ થાય છે. અગેન્સ્ટમાં હોઈએ ત્યારે આ સેન્ટેન્સ. ત્યારબાદ બીજું છે યુ આર રાઇટ, ધેટ્સ રાઇટ, એટલે કે તમે સાચા છો, તે વાત સાચી છે. ત્યારે આપણે કોઈને ફેવરમાં એટલે કે કોઈના તરફથી આપણે બોલીએ, સંમતિથી આપણી પણ હોય, ત્યારે આપણે આ સેન્ટેન્સ યુઝ કરીએ. પણ જો આપણે એના અગેન્સ્ટમાં હોય તો સોરી આઈ ડિસએગ્રી, આઈ ટોટલી ડિસએગ્રી, એટલે કે હું તમારાથી બિલકુલ બી સંમત નથી, ટોટલી સંપૂર્ણપણે હું તમારાથી સંમત નથી. આ પ્રકારના સેન્ટેન્સીસ અગેન્સ્ટમાં યુઝ થાય છે. ત્યારબાદ છે ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા, અને ત્યારબાદ અગેન્સ્ટમાં નો, ધેટ્સ નોટ રાઇટ. ત્યારબાદ ધેટ્સ અ ગુડ પોઈન્ટ, અગેન્સ્ટમાં યસ ધેટ મે બી ટ્રુ, બટ જુઓ અહીં બટનો ઉપયોગ થઈ ગયો, એટલે કે એ સાચું હોઈ શકે, પરંતુ અહીં શંકા માટે બટનો યુઝ થઈ ગયો, એટલે કે આપણે એના અગેન્સ્ટમાં આ સેન્ટેન્સીસ યુઝ કર્યું. આઈ એગ્રી, આઈ એગ્રી વિથ યુ, કોઈના ફેવરમાં હોઈએ ત્યારે આપણે આ સેન્ટેન્સીસ યુઝ કરીએ છીએ, પરંતુ તેના અગેન્સ્ટમાં હોય તો આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ એગ્રી. ત્યારબાદ આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ યુ, આઈ એમ નોટ શ્યોર, આઈ એગ્રી વિથ યુ. ઓ યસ આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ, આઈ એન્ટાયરલી એગ્રી, સોરી બટ આઈ ફીલ ધેટ, આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા, નો સર્ટેનલી નોટ, લેટ્સ નોટ. તો મિત્રો, આ ટાઈપના સેન્ટેન્સીસ આપણે કોઈના ફેવરમાં વાત કરીએ ત્યારે આ ટાઈપના સેન્ટેન્સીસ આપણે નોર્મલી યુઝ કરતા હોઈએ છીએ, અને એના અગેન્સ્ટમાં જો આપણે કોઈ ચર્ચા કરીએ, કન્વર્સેશન કરીએ, ત્યારે આ ટાઈપના સેન્ટેન્સીસ આપણે યુઝ કરીએ છીએ. તો ચાલો આ સેન્ટેન્સીસ યુઝ કરીને આપણે કોઈ આગળ એક્ટિવિટી કરીએ. યુઝ ધ અબો એક્સપ્રેશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે આ જે એક્સપ્રેશન છે તે યુઝ કરવાના છે, અને ડાયલોગ ઇનકમ્પ્લીટ છે તેને આપણે કમ્પ્લીટ કરવાના છે. કુશ સેઝ, વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન લંચ? હીર સેઝ, એઝ યુ વિશ. કુશ સેઝ, આઈ થિંક we should go for Punjabi food. So here says, I don't think so because I have grown tired of taking Punjabi food. Why don't we try Chinese food? Ko says, I am sorry but I don't agree.
यूज थया छे सेंटेंस अहीं आई डोंट थिंक सो आई एम नॉट आई एम सॉरी बट आई डोंट एग्री तो आ जर आपणे कोईनी वातमां संबंध न होईए त्यारे आ प्रकारना सेंटेंसीस यूज करता होईए आई डोंट लाइक द स्मेल ऑफ चाइनीज फूड हाउ अबाउट साउथ इंडियन फूड ત્યારે એ સાઉથ ઇન્ડિયન ફૂડ માટે ઓફર કરે છે એને ચાઇનીઝ ફૂડ પસંદ નથી ખુશને ત્યારે હીર કહે છે આઈ ડોન્ટ એગ્રી એટ ઓલ ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ હવે હીર કહે છે કે હું તેની સાથે સંમત નથી કારણ કે મારો ઓપિનિયન એ છે કે તે ખૂબ જ હેવી ફૂડ હોય છે કુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી હવે કુશ કહે છે કે તો દાલ બાટી વિશે તારો શું વિચાર છે હી સેઝ આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા હવે એ ફેવરમાં વાત કરે છે એગ્રી છે એટલે એનો આન્સર આવે છે આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા તે સારો વિચાર છે બટ વી ડોન્ટ હેવ એની હોટેલ સર્વિંગ દાલ બાટી ઇન અવર ટાઉન હાઉ અબાઉટ અ ગુજરાતી ડીશ તો હવે ગુજરાતી ડીશ માટે કહે છે કુશ સેઝ ઓ યસ વોટ એન આઈડિયા તો હવે કુશ કહે છે કે સરસ શું વિચાર છે ખૂબ જ સરસ વિચાર છે તો આ રીતે આપણા એગ્રી અને ડિસએગ્રીના સેન્ટેન્સીસ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ્સમાં યુઝ કર્યા તો એ રીતે તમારે પણ યુઝ કરીને તમારી બુકની અંદર એ સેન્ટેન્સીસ આ પ્રમાણે લખવાના રહેશે તો મિત્રો હવે આજના વિડીયોમાં આપણે આટલો અભ્યાસ કરીશું હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 7-8 વિશે આગળ વધુ અભ્યાસ કરીશું સો બાય બાય ટેક કેર થેન્ક યુ